केन्द्र सरकार की ताकीद बाद राज्य डीजीपीए कोरोना की गाइडलाइन उल्लंघन करना समय कड़क पगला लेवा आदेश आप्या है, परंतु काळुपुर और माधोपुर मार्केट के व्यापारी नियमों हलवा बनावानी मांग करी है। शू कही रहा है व्यापारी सम सतत कोरोना केस में वधारो थई रह्यो छे, तो कोरोना संक्रमण वधी रह्यु छे, तेने लईने हवे सरकार पण हवे क्यांक कड़क एक्शन मोड में जोवा मळी रही छे। जे रीते केन्द्र सरकारे राज्यने ताकीद करी अने त्यारबादथी गुजरात राज्यना डीजीपीए पण ते वातनी गंभीरताने लईने हवे मास्क जो जरा पण नाकथी पण नीचे हशे तो कड़क दंड करवामां आवशे तेवी वात डीजीपीए आदेश आपी दीधा छे। राज्यनी अंदर जे महानगरो छे तेनी अंदर आ रीतेना दंड वसूलवामां आवशे। टीवी 9 नी टीम आवी पहोंची छे कालुपुर मार्केट खाते, ज्यां सोशल डिस्टन्सिंग छे के मास्क छे तेने लईने व्यापारीओने केटलाक सवालो करीशुं। आपने पूछवा मांगीश के सरकारे जे आ निर्णय कर्यो छे के जो मास्क नाकथी नीचे हशे तो कड़क कार्यवाही करवामां आवशे ने दंड करवामां आवशे, ए केटलुं योग्ય छे? निर्णय व्याजबी छे, पण अमे કેટલા જણને અમે કહી શકીએ ભાઈ તમે અહીંયા કસ્ટમર આવે છે, કસ્ટમર કહે ને અમે કેટલા જણને કહીશું? કસ્ટમર સાંભળતા નથી એટલે એ વસ્તુ યોગ્ય નથી, અને 1000 રૂપિયા લોકોને બહુ ભારે પડે છે, એમાં કઈ રાહત થતી હોય તો એ વધારે સારું પડે। રાહત થતી હોય તો વધારે સારું પડે, સરકારે જે નિર્ણય લીધો છે એનું શું કહેવું છે એના ઉપર? નિર્ણય જે છે સરકારનો એકદમ વ્યાજબી છે, પણ છતાં શું છે, અમે તો ક્લાયન્ટને અમારા કસ્ટમરને સમજાવીએ છીએ, પણ અમુક લોકો એના ઉપર ધ્યાન જ નથી આપતા, ઉપર જ અમારી સાથે ઝઘડા કરે છે, એટલે કંઈક તો થોડુંક રિલાયબલ બનવું પડે ગવર્મેન્ટે। સરકારે જે રીતે વાત કરી છે કે હવે નાકથી પણ નીચે માસ્ક હશે તો દંડ કરવામાં આવશે, તો ગ્રાહકો આવતા હોય ત્યારે બોલતી વખતે માસ્ક નીચે થઈ જાય ત્યારે તંત્ર જો એકાએક આવે ને દંડ વેપારી ઉપર કરે કે ગ્રાહકો ઉપર કરે, એ કેટલું યોગ્ય ગણી? એ સર, આમ તો માસ્કની જે જાહેરાત કરી છે એ યોગ્ય છે, પણ જ્યારે અમે દુકાને બેઠા હોઈએ, ગ્રાહક આવે છે ભાવ માટે અથવા વસ્તુ માટે, ત્યારે એક વાત થાય છે, અને અત્યારે ગરમીનો એવો માહોલ છે જે જરીક માસ્ક નીચે ઉતરે છે તો ખાતાકીય લોકો આવે છે જે અમને દંડની જોગવાઈ કરે છે, એના હિસાબે અમારી ઉપર બહુ બોજો પડે છે, અમારી ઉપર બોજો એવો પડે છે અથવા ગ્રાહકને ભોગવવું પડે અથવા અમને ભોગવવું પડે। પહેલાથી ધંધાને બહુ માર પડી ગઈ છે, અત્યારે 9 વાગે રાત્રિનો કર્ફ્યુ છે, એ પણ સરકારના પગલાં યોગ્ય છે, પણ એમાં ધંધાની સાવ દેવાઈ ગઈ છે, ધંધાનો કોઈ ઉપયોગ થતો નથી, ધંધામાં કંઈ છે નહીં। એ આપણે સરકારને એવું કહેવું છે કે એને દંડમાં બહુ ઓછી જોગવાઈ કરે એ સારું છે અમારા વેપારી માટે અને આમ જનતા માટે। તો જે રીતે આ હતા કાલુપુર માર્કેટના વેપારીઓ, સાથે અનેક વેપારી છે તેમને પણ પૂછીશું, સરકારનો આ નિર્ણય તમે કેટલો યોગ્ય ગણો છો? સરકારનો નિર્ણય જે છે દંડને લઈને એ આમ તો યોગ્ય છે, પણ જે દંડની રકમ છે ને એ બહુ જ વધારે છે, કેમ કે એક સામાન્ય માણસની ઓન એન્ડ એવરેજ ગણો તો 300 કે 400 રૂપિયા પગાર છે। હવે માનો કે એક 5 રૂપિયાના ફાયદા માટે બજારમાં આવ્યો હોય અને એના ગરમીના લીધે કે વેપારીને સામે સંભળાય ને એના લીધે માસ્ક થોડું ઘણું નીચે તો રહી જાય, બરાબર છે, પણ એમાં એવું છે કે જે દંડની રકમ છે એ થોડી હળવી કરે, બરાબર, કે સરકાર એવા પગલાં લે કે લોકોને સામેથી માસ્ક આપે, બરાબર, સરકાર ટીવીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃતતા પૂરી પાડે કે અત્યારે તમે માસ્ક એ પોતાની સેફટી માટે જે બચાવ છે ને એ પબ્લિકે રાખવાનો જ છે, પણ જો જે માણસો એવું છે કે ના અમારે માસ્ક નથી પહેરવું મને કોરોના નથી, જે જિદ્દી માણસો છે એમને તો યોગ્ય રીતે જે દંડ થાય છે, પણ જે દંડની રકમ છે થોડી ઓછી થાય તો લોકોને બી રાહત રહે, જે ગુસ્સો છે લોકોનો એ દંડની જે 1000 રૂપિયાની એમાઉન્ટ છે, આજે એક વ્યક્તિ 100, 200, 300 રૂપિયા બચાવવા માટે આવ્યો છે અને એનો 1000 રૂપિયા દંડ થઈ જાય એ વ્યાજબી નથી। તો જે રીતે વેપારીઓનું કહેવું છે, આ કાલુપુર માર્કેટમાં જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે સરકારે જે નિયમો લીધા છે નિયમો તો યોગ્ય છે, પરંતુ જે દંડની રકમ જે છે 1000 રૂપિયા માસ્ક ન પહેરવા ઉપર, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન ન કરવા ઉપર જે દંડની જે કાર્યવાહી જે રકમ છે જે રકમ છે એ ખૂબ જ વધારે છે, તેની અંદર ક્યાંક સરકારે નમતું જોખવું જોઈએ અને સરકાર મીડિયા થકી અને ટીવીના માધ્યમો થકી લોકોને જાગૃત કરે તેવી પણ વેપારીઓ અપીલ